रुपेश आज हु पेपर मा नयो समाचार छे पप्पा अत्यारे तो इंटरनेट का जमाना आवी गया छे हवे तो न्यूज़पेपर करता अरे रुपेश भाई शेरी वात तो महंगी छे बधी ओ केम जो खबर छे तमने आहा सु छे केले तो मारे चा पी भाई वो मने तो मामा ने केतला वक्त के मळ्यो नतो मने एम थियो के हूं मामा ने मळी लऊं अने छती जे वस्तु छे या मामा हु पूछता था मने પણ હવે તો આ માથું હોય ને માથું ઇન્ટરનેટ નો જમાનો આવી ગયો છે મામા ચા તો પીવા માટે હું આવ્યો છું ખાસ અને બીજી એક વાત કે આ તો બધું ઠીક છે પણ તમે શું બીજું પૂછતા હતા છાપામાં શું નવા સમાચાર આવ્યા છે મેં તમે એક કામ કરો ને બેલજો ટીવી જુઓ બેલજો બેલજો ટીવી હા હવે તમે મને પૂછશો કે બેલજો ટીવીમાં શું શું છે અરે ભાઈ બેલજો ટીવીની અંદરમાં શું નથી મામા બેલજો ટીવીમાં ટ્રેલર તો કે જોવા મળે બેલજો ટીવીમાં હોલીવુડના પોપ સોંગ તો કે જોવા મળે બરાબર બેલજો ટીવીની અંદરમાં તમારી પ્રોપર્ટી ને રિયાલિટી ના બધા મોડેલો એ બધા તમને જોવા મળે એનો આખા વિડિયો ના વિડિયો જોવા મળે હવે તમે વિચારો કે આ બધા સેક્શન છે ને કે હું બે મિનિટમાં મામા ને તમને ચા જ નથી પીવડાવી અને મારી ચા ઉધાર છે એટલે હું ક્યાં સુધી નહીં બોલું હવે હું ચૂપ થઈ જઈશ હવે તમારે મને ચા તો પીવડાવી જ ચા તમારી પાઈ દેવી પડે હવે તમે ઓર્ડર આપી ગયો ચા નો તો પછી હું કઈક આગળ વિચારું આગળ તમને કહું ઉર્વી ચા બનાવજે લો બેન આવી ગયો છો હા બની જશે બની જશે પપ્પા કુમાર આવી ગયા છે અને બેલજો ટીવી ની અંદર હવે ચા પાકી થઈ ગઈ મારી અંદર કેવાય ગયું એટલે હવે મને શાંતિ થઈ ગઈ ક્યાં ચા તો છે મામા બીજા તમારા તબિયત પાણી કેમ છે હવે તબિયત તો ઉંમર ને હિસાબે થોડા ઘણા પ્રશ્નો રહે બાકી તો ચાલ્યા કરે છે કઈ પ્રશ્નો નથી એ તો એવું હે પ્રોજેક્ટ તમે મેરેજ બ્યુરો લાવો છો હા બહુ સરસ એટલે અને પાછું મેરેજ બ્યુરો તો હલાવો છો પણ તમે તમારા રૂપેશભાઈ હમણાં કઈક મામા એવી વાત કરતા હતા કે આ તમારો લોકોનો બધાનો મેળો રાખ્યો છે ને પ્રોગ્રામ રાખ્યો છે ઈ હું છે મામા એ અમારા કુટુંબ મેળો છે હા હા દો છે કુટુંબ બધા ભેગા થશે હા હા 30 તારીખે અને 31 તારીખે હા 30 તારીખે ભાવનગર ની અંદર છે ઓમ પ્લાઝા માં પ્રોગ્રામ બધો બરોબર અને 31 તારીખે નાગધણી માતા એ હવન છે હા ત્યાં બધાને પ્રસાદ લેવાનો બરોબર જમવાનું છે ત્યાં અને એની સાથે સરસ મજાનો બાળકોનો સાંસ્કૃતિક પ્રોગ્રામ છે અચ્છા તો આ રૂપેશભાઈ ની બેબી એકનું નામ છે ખુશી અને બીજું નામ છે પુષ્ટિ આજે ભૂલતો નથી કરતો ને હું હું મોટો થઈ ગયો છું હવે બરાબર એટલે મને કદાચ નામ યાદ ન હોય તો હવે મારું કેવું એમ છે કે ઈ બે ને ડાન્સ બહુ આવડે છે હું હાઈમું છે અને બેલજો ટીવી માં ઈ લોકો એ ડાન્સ કર્યો છે આ વાત સાચી છે એકદમ સાચી છે લે તો મારે હવે એને બેલજો માં જોવી કે મારે એને આયા પ્રોગ્રામ માં જોવી કે બે જગ્યાએ જોવી બે જગ્યાએ તમે આનંદ માણી શકશો અરે વાહ 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 તો હવે તો ચા પાકી મારી ચા તો તમારે પાકી તો કઈ જ દીધી છે એટલે મને કઈ વાંધો નથી હવે મને એક બીજી વાત પૂછવી છે કે મામા મેરેજ બ્યુરો ની અંદર માં તમે શું કરો છો અમે મેરેજ બ્યુરો માં છોકરીઓ માટે ફ્રી હોય છે કોઈ ચાર્જ નથી છોકરાઓ માટેના 1500 રૂપિયા લાઈફ ટાઈમ એક વખત લઈએ છીએ લાઈફ ટાઈમ અચ્છા અચ્છા અને ઇન્ટરનેટ ની અંદર આવી જાય છે હા અમે છોકરા છોકરીને બોલાવીએ છીએ હા ત્યાં ત્યાં મીટિંગ કરીએ છીએ હોટલ માને માં જવાનું નહીં કોઈ જાતના ખોટા ખર્ચા લેવાના નહીં હા હા અને સરસ મજાની મીટિંગ થાય છોકરા છોકરી ત્યાં જ મળે અને ત્યાં ત્યાં એ બધાનું નક્કી થઈ જાય હવે પણ એમાં મારું કેવું એમ છે મામા કે આ બધી આધુનિક ટેકનોલોજી આવી મારું એક સજેશન છે જો તમને વાંધો ન હોય તો કહું
બોલો બોલો હે રૂપેશભાઈ તમને શું લાગે છે મમન કહું અરે કહેવાય ને સમય પ્રમાણે પાકું પાકું અને તમે એમાં સંમત થાશો અરે 100% અરે વાહ મામા મારું એક સજેશન એવું છે કે અત્યાર સુધીના તો તમે ડેટા જ બતાડતા હતા આ જો આખો દિવસ ઇન્ટરનેટ ઉપર મીડિયા છે રૂપે તો હવે એ એ એ બીજાનું બધાનું આ બધું જુએ તો આપણે એવા વિડીયો બનાવીએ કે જેમાં કેન્ડિડેટો હાલતા ચાલતા બતાડે લુગડો નથી લૂલો નથી જીભ લચકાતી નથી અને કેટલી ભાષા આવડે છે તરતા આવડે છે કે નહીં કાર ચલાવતા આવડે છે કે નહીં આ બધું પ્રેક્ટિકલી રૂપેશભાઈ મારી વાત તમે સમજ્યા ને સમજી ગયો કે આ બધું વિડીયોમાં દેખાડી છે કે તમે ઓલા બાયોડેટા બનાવ્યો હોય તો એ ખરાઈ કેટલી છે એ આપણને ન ખબર પડે ઘણી વાર એટલે આ મારા મગજમાં ક્યારનું રમતું હતું કે મામા તમને કહું તો હું થોડો ગચકાતો હતો હવે તમને શું લાગે આ મને તો બહુ સરસ તમારો આઈડિયા સારો છે અને આખી દુનિયામાં આ ડેટા જાય ને મામા મારું કેવું એમ છે કે ડેટા તો ગુપ્ત જ રહેશે જોયા પછી અમે વડાને જેને ઇન્ટરેસ્ટ હોય ઈ ભાઈ આવે અને મામાન મળે જેન્દ્ર મામાન મળશો ને તો તમારા બહુ કલ્યાણ થશે અને કે એમને નઈને જ કેટલા 35-40 વર્ષ નો અનુભવ કરો આની અંદર માં મેરેજ ની અંદર માં આવશે હું તો એની જ રાહ જોઈને બેઠો છું હવે ભાઈ ચા આવી રહી છે પણ હું કોઈ લોકોને આ બતાડવા નથી માંગતો આપણે તને જણા ચૂપચાપ ચાય પી લઈશું બરોબર છે બરાબર છે બહુ સરસ